અરે બેન હોનબાઈ, તારે વાસીદા થઈ ગયા અને વાડામાં બધું વરાઈ ગયું હે? અરે હા હીરબાઈ, મારે વાસીદા થઈ ગયા અને વાડો ચોખ્ખો કરી નાખ્યો, પણ તારે ઘરમાં બધું કામ થઈ ગયું? હા ઓ બેન, મારે ઘરમાં બધું કામ પણ થઈ ગયું અને બધું રંધાઈ પણ ગયું હે. હવે જો બાપુ વાડીએથી આવે ને, પછી આપણે બધા જમવા બેસી જઈએ. આઈ રે. હા બેન વાંધો ને, પણ બા ક્યાં ગયા હે? કે દેખાતા નથી, બહાર ગામ ગયા હે? ના ના બેન, બા એરિયા ઘરમાં બેઠા હે. મેં કીધું કે લા હું થોડીક વાર બારે બેહું ને બેન આયરે વાતો કરું, બા થોડી આપણને મૂકીને કે બાર ગામ જાય. હા બેન, ઈ વાત તારી હાવ સાચી, પણ બા આપણને કે મૂકીને જાય ને, પણ આપણે ચામુંડાના દર્શન કરવા કઈ જવાનું? બેન આપણે બાને પૂછીને માં ચામુંડાના દર્શન કરવા આજે હાંજે અને કાલે જઈ આવશે, અને બાને જો આવું હશે ને તો આપણે બાને પૂછી અને બાની આઈ રે જાહે બા કેસે ત્યારે. હા બેન, પણ તું તો બે દી થી આ કેસ તો હું હમણાં જ કહું અત્યારે બાને કે મારે તો ચામુંડાના દર્શન કરવા જાવું છે. બા નો આવે ને તો તું નો આવને તો કાઈ ને, પણ હું તો જાવું જ છું ચામુંડાના દર્શન કરવા. બસ બેન બસ, હવે આટલી આ ખારી નો થા, હમણાં હું બાને પૂછી લઈશ. વધારે ખારી થામા, આજ હાંજે તંબે બેનું દર્શન કરી આવજો માં ચામુંડાના, અને તમારા બાને પૂછી લેજો, એને આવું હોય તો તમે તણે હારે જાજો. હા બાપુ. અરે સ્વામીનાથ, આવી ગયા તમે? ક્યારે આવ્યા? એ હજી હું આવ્યો અને દીકરીઓ રે વાત કરું. જો હા વાંધો ને, હાલો હવે બધા જમવા બેસી જાય. હા બા, પણ પેલા ઉભા રહ્યો, મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને દીકરી, શું વાત છે? શું વાત કરવી હે તારે? અરે કઈ નઈ બા, મારે અને બેન હોનબાઈ ને એમાં ચામુંડાના થાનકે દર્શન કરવા જાવું હે, તો આજે હાંજે અમે જઈ આવી અને તમે પણ આવશો ને અમારી આઈ રે? હા બા, આપણે આજ બધા જઈશું માં ચામુંડાના દર્શન કરવા, તમે આવશો ને બા? અરે દીકરીઓ, તમે બે હાંજક ના આજે જઈ આવજો, મારે આજે બાજરો હમો કરવાનો હે, એટલે હું ત્યાં નહીં આવી શકું, તમે બે બેનું જઈને દર્શન કરી આવજો. હા બા વાંધો નહીં, તો હું અને બેન આજે હાંજે જઈ આવશી. બસ બેન હવે તને શાંતિ ને, આજે હાંજે આપણે જઈ આવશું. હા બેન હાંજે આપણે બે જઈ આવશું. એ હાલો, તમારી વાત પૂરી થઈ હોય તો હવે રોટલા ભેગા થાય, ભૂખ લાગી છે. એ હા હાલો. દયા બનાવી રાખજો અને આજે તારી દીકરીઓ તારા દર્શન કરવા આવી હે માં.
અમારી હારે રહેજો માં, અને આવીને આવી દયા રાખજો માં, આવીને આવી દયા રાખજો. હે માં ચાઉનમાં, તમારી દીકરી ઉપર ચાર રાતનો છાંયો રાખજો અને સંકટ સમયે સાકળ બનીને આવજો. હે માં ચાઉનમાં, તમારી જય હો. અરે આ કોનો અવાજ આવે હે? આ કોણ દાંત કાઢે હે? બેન આ કોનો અવાજ આવ્યો? અરે હા, જે હોય સામે આવો. આ કોણ દાંત કાઢે હે? અરે મારી દીકરી, હું ચોટીલાના ડુંગર વાળી તમારી કુળની દેવી ચામુંડા. હે મારા કુળની દેવી માં ચામુંડા, સાક્ષાત તમે. તમારી જય હો માં ચામુંડા, તમારી જય હો માં. જય હો માં ચામુંડા, તમારી જય હો. ચોટીલા વાળી માં ચામુંડા, તમારી જય હો. અરે મારી દીકરી, આ તમારી બેની ભક્તિ થી હું આજે ઓળગો છું. તમારી બે માંથી હું ઓળગો છું. તમારી ભક્તિ સાચી છે મારી દીકરી. જય હો ચોટીલાના ડુંગરવાળી માં ચામુંડા, તમારી જય હો માં. આજે અમારા બે બહેનોનું જીવન ધન્ય થઈ ગયું માં ચામુંડા, ધન્ય થઈ ગયું. અરે મારી દીકરી, તમે બે તો મારા હયા કેરો હાર કે અભાવ. મારી દીકરી મને સાથ કરે અને હું ચામુંડા નુહાલી આવું એવું તો કોઈ દી બને જ નહીં. હું તો મારી દીકરીના એક હાથે હાલી આવું. જય હો માં ચામુંડા, તમારી જય હો. તમારા પરચા તો અપરંપાર. જય હો માં ચામુંડા, તમારી જય હો. હે માં ચામુંડા, બસ આવીને આવી તમારી દયા અમારા ઉપર રાખજો માં, અમારા ઉપર રાખજો. હે માં ચામુંડા, આ જગતમાં અમારે તારા સિવાય કોઈ નથી માં, કોઈ નથી. બસ અમારે તો તારો આધાર હે માવડી, તારો આશરો હે માં ચામુંડા. અરે મારી દીકરી, તમારા જીવનમાં કપડો સમય પર ન આવવા દો અને તમને બેને કરો કાંટો પર ન લગાડો. હું ચોટીલાલ ચામુંડા તમારી હારે જ છું. હે માં ચામુંડા, સમય આકરો હે માં, આ કળિયુગ હે. હે માં ચામુંડા, તમારી દીકરી ઉપર તારી મીઠી નજર રાખજે માં ચામુંડા, તમારી દીકરી ઉપર મીઠી નજર રાખજે માં ચામુંડા. અરે મારી દીકરી, હું ચોટીલાના ડુંગર વાળી ચામુંડા, જો કદાચ મોત સામે આવી જાય અને મારો છોરો મને સાથ કરે તો હું મોતના મોઢામાંથી નો કાઢી નાખું તો મને ચોટીલાન ચામુંડાને પૂજે પણ બાપ. હે માં ચામુંડા, તમારી દીકરી હારે રહેજો અને અમારા ઘર પરિવારની રક્ષા કરજો. જય હો માં ચામુંડા, તમારી જય. ઘણી ખમા મારી દીકરી, ઘણી ખમા મારી કુવાસી. જય હો માં ચામુંડા, તમારી જય હો. ચોટીલાના ડુંગરવાડી ચામુંડા, તમારી જય હો. તારે ઓળખાણ રાખું તું કેવો પાપી છું ને બધાને ખબર જ છે. અરે
જેમાં પાપ કરી દીધો આ તાવનો ના બુધવાનું તું મૂકી દે અને તું મારા રાજા ઉકોન બોલવાની એ જા જા તું તું એમ કે મને પૂછો ચામુંડમાં નહીં અમે જીવીને ત્યાં સુધી ચામુંડમાને પૂછી તું તો અમારા ખાડા બરોબર છો તને પૂછી અમે તારે જે બોલવું હોય એ બોલ મને કઈ ફરક પડતું નથી તારે જાવું હોય તો જા આ મે હું તો જાવો મારા હા એમ મારો મારા મૂકવો જ પડે અરે તો મારી જાય મારા કુડેલા મારી અને હું તને વાત કેમ લાગી ઉપર બોલવા દી અરે અમાર પગમાં શું થઈ ગયું શું થઈ ગયું મારા પગમાં દુખાવો થાય છે કેમ ઉભી નથી થઈ શકતી શું થયું મારા પગમાં તમે બે આ વગડામાં શું કરો છો અને હું તો તમને ઓળખતી નથી કોણ છો તમે બે અરે માસી અમે બે બેનો આમાં ચામુંડા ના દર્શન કરવા ગયા હતા પણ માસી તમે અમને બે બેનો ને તમારી દીકરીઓ જ માનો થોડેક આવી અને હું પડી ગઈ અહીંયા અરે માસી આ તો ઓલા ઘોરવાદી નું કુંડાળું કરેલું છે મને લાગે છે કે એમાં તમારો પગ આવી ગયો એટલે જ તમે આમ પડી ગયા છો અને એટલે જ તમને કઈક પગમાં થઈ ગયું છે હે બેન તું આ શું વાત કરે છે આ વાદી નું કુંડાળું છે આપણને બેને કઈક થઈ ગયું હોત તો હા દીકરી પણ તમે બે અહીંથી વહી જાઓ તમને બેન કઈક થઈ ગયું તો એટલે જ કહું છું તમે અહીંથી વહી જાઓ હું મારું કઈક કરી લઈશ અરે માસી તમે અમાર બેની ચિંતા ન કરો અને બેન તું પણ આટલી ડરમાં હા ચામુંડા કઈ નહીં થવા દે લ્યો માસી આમાં માં ચામુંડાની ભભૂતિ હે તમે જાનલો કરી લ્યો એટલે બધા હરાવાના થઈ જાય હા દીકરી મન તો હારું થઈ ગયું મારા પગ હવે હલવા માંડ્યા હારું થઈ ગયું મને જય હો માં ચામુંડા તમારી જય હો હા માસી માં ચામુંડાની દયાની તો કોઈ પાર નથી માસી માં ચામુંડા તો હાજરા હજુર પૂજાય છે હા માસી ચામુંડા તો હાજરા હજુર છે હો દીકરી સાચી વાત છે માં ચામુંડા તો હાજરા હજુર છે હાલો હવે હું જાઉં અને તમે બે વહી જાઓ હાલો દીકરી હાલો હા માસી અમારી ચિંતા તમે ન કરતા માં ચામુંડા અમને કાંઈ નહીં થવા દે હાલો હવે અમે જઈ અમારા બા રાહ જોતા હશે હા માસી હાલો હવે અમે જઈ જઈ માં ચામુંડા અરે દીકરી તમારે આવવામાં કેમ આજે આટલી વાર લાગી કેમ આટલું બધું મોડું થઈ ગયું અરે કઈ નહીં બા અમે બે બેનો માં ચામુંડાના દર્શન કરીને આવતા હતા ને તો ઓલા વગડામાં કોક બેન બેઠા હતા અને વાદીના કુંડાળામાં એનો પગ આવી ગયો હતો એ બચારા ઉભા નહોતા થઈ શકતા પછી મેં અને મારી બેને માં ચામુંડાની એને ભભૂતિ આપી અને એને ચાંદલો કર્યો એટલે એને બધું સારું થઈ ગયું એમાં થોડીક વાર લાગી બા આવતા પણ દીકરી આ કામ તો તમે બહુ સારું કર્યું એ બેન ને સારું થઈ ગયું પણ દીકરીઓ એ વાદી થી બચી ને રહેજો
ઈ બહુ મેલો હે અને લોકોની બલી ચડાવે હે વસમાં કરીને. અરે બા, મેં એવું સાંભળ્યું હે કે આ ગામમાં વાદીનો તો બહુ જ ત્રાસ છે, પણ હવે તમારે ચામુંડા એનો વધ કરે તો આ ગામમાં શાંતિ મળે. અરે બેન, તું માં ચામુંડા ઉપર વિશ્વાસ રાખ, માં ચામુંડા એનો વધ જરૂર કરશે. હા દીકરી, હીરબાઈ ની વાત સાચી છે, હવે તો આ ઘોરવાદી નો વધ માં ચામુંડા એનો જરૂર કરશે, અને મને પણ માં ચામુંડા ઉપર વિશ્વાસ છે. હા બા, મારી માં ચામુંડા એનો જરૂર વધ કરશે એ વાદી નો. હા હાલો દીકરીઓ, હવે આપણે જમી લઈ અને રોટલાઈ થઈ ગયા છે, અને તમારા બાપુ અંદર રાહ જોવે છે. હા બા, હાલો. તમારે આજે એકલું નથી જવું, હું પણ તમારી હારે આવું. ઓલો વાદી વળી તમને બેને કઈક કરી નાખશે ને તો આપણે હેરાન થઈ જાવ. અરે બા, તમે અમારી ચિંતા ન કરો, માં ચામુંડા અમારી હેરત છે, અમારો વાળ પણ વાકો નહીં થવા દે. અને બા, બાપુ પણ હમણાં ઘરે આવતા જાય છે, એટલે તમારે નથી આવું, તમે ઘરે રહો. હાલો બા, હવે હું ને હીરબાઈ ભાઈ જાહી પાણી ભરવા કુવે. ભલે દીકરીઓ, તમે બે બેનો પાણી ભરવા જયાવો, પણ દીકરી તું આમ ગામમાંથી થઈને જાજે, એટલે માં ચામુંડાના દર્શન પણ તું કરતી જાજે. હા બા, પહેલા અમે ચામુંડાના દર્શન કરવા જાસી, પછી કુવે પાણી ભરવા જાસી. હાલો બા, હવે અમે જાય, વેલા હાર જાય તો વેલા હાર ઘરે પાછા વરી જાય. હા દીકરીઓ, જાઓ, તમને માં ચામુંડાના રખો બા. જય માં ચામુંડા બા. બોલાવો તારી ચાઉન માને, ચાઉન ચાઉન કરતી હતી ને.
હેમા ચામુંડા, આજે તારી દીકરી તને બોલાવે. હેમા, મારી વારે આવો માં ચામુંડા, મારી વારે આવો. જય માં ચામુંડા, 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 જય માં ચામુંડા. અરે આ છોકરીમાં તો ઓ દેવીનો વાત દેખાય છે, આ તો મને મારી નાખે. ભાગો ભાગો. અરે રાજમ, તારે ભાગો એ કે સુધી ભાગ. તું તારો કાળ છોડી ને દેવી ચામુંડા તારી પાછળ પાછળ જાઉં છું. આજે તારો અંત નિશ્ચિત છે. કરતા હરતા સિંહકારી કાલિકાલ શશી શેખરા સિદ્ધ સર નારી જગની મા વંદન જળકારી જગની મા વંદન જળકારી ગવા ગવાળ કર દઉં તું દવડા કૃષ્ણ કુબજા કચત્રી કમલા ચલા ચલા ચા મુંડા ચપલા વિકટા વિકટ એ દેવી એ મને માફ કરજો. હું પોતી દેવી આવી ભૂલ નહીં કરું. મને માફ કરો, મને માફ માફ. અને તને જા જા નરાધમ, લે આ ચોટીલાના ડુંગરવાળી ચામુંડાનો વાર તારા દેહની આરમાં. ચોટીલાના ડુંગરવાડીમાં ચામુંડા તમારી જય હો. બોલો ચામુંડાની.